प्रांतिजनगर में शाकभाजी रुपया 20-30 किलो ना भावे मळता हता, तेनो भाव अचानक 80 रुपये किलो थई गयो छे। लींबूना भाव तो 200 रुपये किलो बोलाता गृहिणीओ में चिंता प्रसरी छे। जो के हवे महिलाओं माटे रसोड़ा में शू बनावू ते प्रश्न विकट बन्यो छे। तहेवारोनी सीजन शुरू थता ज प्रांतिजनगर में शाकभाजीना भाव में भड़को थयो छे। खाद्यतेल दाळ कठोरना भाव आसमाने आंबी गया छे, त्यारे हवे शाकभाजीना भाव में पण भड़को थता सामान्य अने मध्यम वर्गना परिवारोनी हालत कफोड़ी बनी छे। टूंकी आवकमां परिवारनुं गुजरान चलावता लोको माटे वधता जता रसोड़ाना खर्चथी जीवन निर्वाह कपरू बन्युं छे, त्यारे हवे देशमां वधती जती मोंઘવારીથી લોકો ચિંતામાં મુકાયા છે। પ્રાંતિજનગરમાં શાકભાજીના ભાવમાં ભડકો થતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે। હા વાત સાચી છે ભાઈ, અત્યારે શું છે કે લીંબુનો ભાવ ખૂબ વધી ગયો છે, ઉનાળો છે, લોકોને બીમારી અત્યારે વધી રહી છે, સામે લીંબુની એટલી જરૂર પડે છે, પણ અમે જ હમણાં ભાવ પૂછ્યો તો 40 રૂપિયાના 250 કીધા, બહુ માથાકૂટ કરી તો 5 રૂપિયા ઓછા કરીને 35 કીધા। હવે આપણે આમાં વિચારી કે 35 રૂપિયાના લીંબુ 250 લઈ જવા કે પછી બપોરનું શાકનું લઈ જવું। અત્યારે લોકો છે એ 200 રૂપિયામાં આખો દિવસ કામ કરી અને જ્યારે એ શાક લેવા આવે છે ત્યારે જોઈએ છીએ આપણે કે લીંબુના ભાવ છે, આદુના ભાવ છે, ઇવન ઉનાળો છે છતાંય આદુના ભાવ પણ એટલા જ વધારે છે એમ। કોથમીર જુઓ તો માણસ છે એનું સ્વાસ્થ્યનું શું આમાં થઈ શકે, માણસ પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન ન રાખે તો એ આગળ શું કરી શકે એમ। એટલે અત્યારે જોઈએ તો ખૂબ મોંઘવારી વધી રહી છે, 2 ટકાનું ખાવાનું પૂરું કરે માણસ, પોતાની હેલ્થનું ધ્યાન રાખે કે પોતાના બાળકોનું ધ્યાન રાખે, ખરેખર આ ખૂબ મોટી સમસ્યા અત્યારે જોઈ રહી છું। અને ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ।